વાવાઝોડાને લઈ સરકારની બેઠક મળી જેમાં તમામ તૈયારીઓની સમીક્ષા કરાઈ। સીએમ રૂપાણીએ કહ્યું કે કલેક્ટર્સ સાથે સ્થિતિ અને તૈયારી અંગે ચર્ચા થઈ છે। આજે રાત્રે 8 વાગે વાવાઝોડું પ્રવેશ કરશે। મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું ત્યારે તમામ સંભાવનાને ધ્યાનમાં રાખીને તૈયારી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ અને પવન ફૂંકાશે, જેને લઈ નુકસાન ન થાય તે માટે 1.5 લાખ લોકોનું સ્થળાંતર કરાયું અને તમામ અધિકારી સ્ટેન્ડબાય છે। એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે। લોકોને પણ અપીલ કરી છે કે દરિયાકાંઠાના વિસ્તારોના લોકો ઘરની બહાર ન નીકળે। વાવાઝોડાની તીવ્રતા વધુ છે માટે કોઈ બહાર ન નીકળે તો હોસ્પિટલમાં તૈયારીઓને લઈ સીએમ રૂપાણીએ કહ્યું કે તમામ હોસ્પિટલો જનરેટરની વ્યવસ્થા કરે તેવી પણ સૂચના આપી। આ વખતે અનેક મુશ્કેલીઓ ભેગી થઈ છે, કોરોના મહામારી ચાલી રહી છે અને ઉપરાંત વાવાઝોડાનું સંકટ પણ ઊભું થયું છે। ત્યારે 174 આઈસીયુ ઓન વ્હીલ તૈનાત કરાઈ છે અને કોવિડ દર્દીને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પ્રયાસ કરાય। ખાતાની જે આગાહી સ્પષ્ટ છે કે આજે સાંજે જ એટલે કે 8 વાગ્યા પછી વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકશે, એટલે તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। મેક્સિમમ લોકોનું સ્થળાંતર દરિયાઈ પટ્ટી ઉપર, સૌરાષ્ટ્રના અને કચ્છના લગભગ ભારે વરસાદને કારણે પણ પ્રોબ્લેમ થશે તો, ભારે પવનને કારણે પ્રોબ્લેમ થાય તો, અંદર પણ જે કાચા મકાન અને નદી કિનારે જે લોકો છે એમનું પણ શિફ્ટિંગ ના આદેશો અપાઈ ગયા છે। લગભગ અત્યારે 1.25 લાખથી વધુ લોકોનું શિફ્ટિંગ થઈ પણ ગયું છે, 1.5 લાખ થઈ ગયા, અત્યારે 1.5 લાખ થઈ ગયા છે, 1.5 લાખ લોકોનું શિફ્ટિંગ થઈ ગયું છે અને હજુ પણ ક્યાંય કચાસ નડે ફરજિયાત કડક રીતે શિફ્ટિંગ કરી દેવું એ પ્રકારના આદેશો આપવામાં આવ્યા છે। બાકી તો ઓક્સિજન જળવાઈ રહે, હોસ્પિટલોમાં વ્યવસ્થા બની રહે, એમ્બ્યુલન્સ, સગર્ભા બહેનોની બધી વ્યવસ્થા અને વીજ પુરવઠો અને પાણી પુરવઠો એ અંગે પણ ટીમો કાર્યરત છે। રસ્તાઓ ક્લિયર કરવા આરએનબી અને ફોરેસ્ટની ટીમો પણ તૈયાર છે। ઝીણી ઝીણી નાની નાની વસ્તુનો પણ વિચાર કરીને તૈયારી હવે પૂર્ણતાના આરે છે। આજે જે કલેક્ટરો સાથે રિવ્યુ મિટિંગ કરવામાં આવી, બધા લોકો પોઝિશનમાં છે, ખૂબ સારી તૈયારી કલેક્ટરો અને તંત્રોએ કરી છે। એનડીઆરએફની ટીમો પણ બધે પહોંચી ગઈ છે, એસડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે, ફાયર બ્રિગેડ એલર્ટ છે। ત્યારે ફરી વખત પ્રજાને વિનંતી કરીએ છીએ કે આ સંપૂર્ણ દરિયાઈ પટ્ટી ઉપરના વિસ્તારના લોકો ઘરની બહાર ન નીકળે, કાચા મકાનમાં હોય તો સ્થળાંતર થઈ જાય અને આપણે કોઈ આ વાવાઝોડા અને પવનની માત્રા વ્યાપક છે એટલા માટે કોઈ પણ જાતનું રિસ્ક ન લઈએ। આપણે તમામ કોવિડ હોસ્પિટલ, લગભગ 1400થી વધુ હોસ્પિટલો છે આખા ગુજરાતમાં, જ્યાં ઇફેક્ટ નથી એ હોસ્પિટલોને પણ સૂચના આપવામાં આવી છે કે પાવર બેકઅપ ઊભો કરી દે, એટલે કે જનરેટર સેટ બધા હોસ્પિટલો ફરજિયાત ગઈકાલથી બધા લોકોએ ચાલુ કરી દીધા છે, એની મોક ડ્રિલ પણ થઈ ગઈ છે, વધારાના ડીઝલ પણ સ્ટોર કરી દેવામાં આવ્યું છે અને તમામ હોસ્પિટલમાં વીજ પુરવઠો વિક્ષેપ ન પડે એ પ્રકારની વ્યવસ્થાઓ બધી હોસ્પિટલોમાં આપણે આપી દીધી છે। વીજ પુરવઠો એના માટે 661 ટીમ આપણી વીજ કંપનીના કર્મચારીઓની ગોઠવવામાં આવી છે અને પાવર બેકઅપ લગભગ 1428 જગ્યાએ આપણે ઊભા કર્યા છે, એટલે 1428 જગ્યાએ જનરેટર સેટ્સ, એની વૈકલ્પિક વ્યવસ્થા અને
कोई पण एक मिनिट पण पावर वगर न रहे हॉस्पिटलों एवी व्यवस्था करी छे।